સમગ્ર દેશમાં રામ મંદિર સ્થાપનને લઈને દરેક હિન્દુ આનંદની લાગણી અનુભવી રહ્યો છે અને ભગવાન રામના મંદિરના સ્થાપનને લઈને પણ ઘરે ઘરે જઈને અક્ષત વિતરણ તેમજ પત્રિકા વિતરણ કરી રહ્યા છે. ત્યારે વર્ષો પછી હિન્દુની આસ્થા અને પ્રતીક્ષાનો હવે અંત થઈ રહ્યો છે, જેને લઈને દરેક ગામમાં અને ઘરે ઘરે દિવાળી જેવો માહોલ અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાય એવા રામ ભક્તો છે જેઓ રામ અને કેટલાય માટે પ્રતિજ્ઞા સાથે આજે પણ જીવી રહ્યા છે. પ્રાણ જાય પણ વચન ના જાય, તે ખરા અર્થમાં સાબિત કર્યું મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઝરખવાડા ગામના વતની દેવસિંહભાઈ દલાભાઈ માલીવાડે. પોતા જીવનના 35થી વધુ વર્ષ રામ ભક્તિ અને રામને સમર્પિત કર્યા હોય અને 1990માં કાર સેવકો સાથે 35 વર્ષની ઉંમરે અયોધ્યા ગયા હતા અને તેમની સાથે જ આજુબાજુના ગામના 4 યુવાનો તેમજ નંદુ મહારાજ તેમજ કોઠારી બંદર સાથે હતા. અયોધ્યા ગયા ત્યાં અનેક સંતો મહંતો ઉપસ્થિત હતા. ભગવાન રામ દરેક લોકોના હૃદયમાં જીવિત રાખી તેમની ધૂન આજે પણ ચાલુ રાખી છે. ત્યારે આજે 35થી વધુ વર્ષનો સંઘર્ષ કર્યા બાદ પણ હવે આ પ્રતીક્ષા પૂર્ણ થતા જાણે યુવાની જેવો ફરી ઉત્સાહ હોય. હવે તેમને ઘરે જઈને અક્ષત અને પત્રિકા વિતરણ કરીને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણનો આનંદ તેમના મુખ અને ગામમાં જોવા મળે છે. ભગવાન રામે પોતાના વચન પાલનમાં અયોધ્યામાં રાજ મૂકીને વર્ષોનો વનવાસ લીધો હતો. ત્યારે મર્યાદા પુરુષોત્તમ કહેવાતા ભગવાન રામ વનવનમાં ભટકીને લોકોના આદર્શ બન્યા અને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવાયા. આજે પણ તેમના અનેક પ્રસંગો વર્ણવાય છે. ત્યારે ભગવાન રામના વચનો અને સાથે તેમના પથ પર ચાલનારા દેવસિંહભાઈ માલીવાડ પ્રાણ જાય પણ વચન ના જાય, આ રીત રઘુકુળની રીત છે. તે જ રીતે આજે પણ મક્કમ રીતે દેવસિંહભાઈ પોતાના 35 વર્ષના બલિદાન સાથે વાળ નથી ઉતાર્યા અને એવા અનેક પ્રસંગો બન્યા જેમાં દેવસિંહભાઈ વિચલિત પણ થયા, પણ તેમણે પોતાના વચન અને ભગવાન રામને પ્રથમ રાખ્યા. તેમના માતા પિતા મૃત્યુ થયા ત્યારે અનેક લોકો સમાજના અગ્રણીઓએ તેમને સમજાવ્યા કે હિન્દુ રીતિ રિવાજ મુજબ મુંડન કરાવવું અને સૂતક ઉતારવું એક પરંપરા છે, પુત્ર એ કરવી જ પડતી હોય છે. દેવસિંહભાઈએ ના તો માથાના વાળ ઉતાર્યા ના તો દાઢી મૂછ કઢાવી. જ્યારે આજે દેવસિંહભાઈના ભગવાન શ્રી રામનું મંદિર અને તેમનું ઘર હવે તૈયાર થઈ ગયું છે ત્યારે દેવસિંહ કાકા હવે અયોધ્યા જઈ પોતાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરશે. બીજી તરફ ગામના લોકોને પણ દેવસિંહભાઈની આ પ્રતિજ્ઞા પર ગર્વ અનુભવી રહ્યા છે અને દેવસિંહભાઈ આજે દેવસિંહભાઈ મહારાજ તરીકે ઓળખાય છે. ત્યારે હવે ગામે ગામે જઈને અક્ષત વિતરણ કરી રહ્યા છે અને પરિવારમાં એક અનેરો આનંદ છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ.